जो मये दाम्नी ब्रह्मपुरे शुभावयववान् राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विधे निक्षितो तं धारीं ह्यवतारिणं च सहजा नन्दं हरिं चिन्तये गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवान् जय अक्षर पुरुषोत्त महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगत्जी महाराजनि जय शास्त्रीजी महाराजनि जय योगीजी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ગઢરા પ્રથમનું પહેલું વચનામૃત એમાં જે અખંડ વૃત્તિની વાત આવે છે એની વાતો આપણે જોઈ રહ્યા છીએ ગુણાતીત સત્પુરુષના જીવનમાં ભગવાનના સ્વરૂપની અંદર અખંડ વૃત્તિ છે એ વાત આપણે જોયેલી પ્રમુખ પ્રમુખસંઈ મહારાજ ભાદરાની અંદર હતા બે હજાર ને ની સાલમાં અને એ વખતે સ્વામી પૂજા કરતા હતા અને સ્વામી પૂજા કરતા હતા એ વખતે માનસી અને માળા ફેરવવાનું શરૂ કર્યું ત્યાં એક ઉંદરડી નીકળી સ્વામીના સોફામાંથી એટલે અમે બધા ત્યાં સાઈડની અંદર બેઠેલા નારાયણ મુનિ સ્વામીને અમે એમણે જોઈ એટલે દિવ્ય પુરુષ સ્વામી એ વખતે સેવાની અંદર હતા ઠાકોરજીની એની સેવામાં પૂજામાં એટલે એમને વાત કરી એટલે એમણે પછી સ્વામીના આજુબાજુના તકિયા સ્વામીની પાછળ જે તકિયો રાખે છે એ બધો જ ઊંચો નીચો કરીને જોયું પણ આ મળી નહીં અને થોડી વાર થઈ એટલે ફરી પાછું બહાર નીકળી અને એ વખતે સોફા જે એરકન્ડિશન પેલા ડકવાળા રાખતા એની અંદર ગઈ એટલે ફરી પણ જોયું એટલે ફરી પણ એમણે પછી તપાસ કરી પણ મળી નહીં આ પૂજા પૂરી થઈ ગયા પછી સ્વામી અલ્પાર કરવા માટે પધાર્યા એ વખતે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ઉંદરડી હતી અને છતાં પણ આપતો એકાગ્ર ચિત્તે માળા ફેરવતા હતા એટલે એમાં બધી વાત થઈ એટલે સ્વામીએ કીધું કે હા એટલે આપને ખબર હતી કે નહીં એટલે આપણને એમ કે કદાચ સ્વામીને ખબર નહીં હોય સ્વામીને અડી નહીં હોય સ્વામી એ વખત બોલ્યા તારે ખબર પડી સ્વામી કે હા ખબર પડી ગઈ કે બે ત્રણ વખત મારા ગાતડિયામાં પાછળ બરડા ઉપર આવી ઉપર ચડીને નીચે ઉતરી ઉપર ચડીને નીચે ઉતરી એટલે ખબર પડી ગઈ ઉંદરડી છે કે તો બહુ જબરું કહેવાય ઉંદરડી બે ત્રણ વખત પેલું બરડા ઉપર ચડે ને ઉતરે અને એની અંદર ખબર ન પડે એટલે આમ માણસ તરત જ નીતર તો આમ હલી જવાય સહેજ જ આમ ઉંદર આમ આવે ને તરત હલી જવાય માખ બેસીને હલી જવાય છે તો એટલે સ્વામીને કીધું અમારું તો એક માખ કે મચ્છર બેસે તો હલી જઈએ છે પછી સંતોએ કીધું ખરા સ્થિત પ્રજ્ઞ કહેવા પણ એ વખત સ્વામી વાક્ય જે બોલ્યા સ્વામી કે ભગવાનમાં મન હોય એટલે પછી બીજે પછી વૃત્તિ ના રહે તો જો ભગવાનમાં મન હોય તો બીજે વૃત્તિ જ ના જાય જરાય હલ્યાની બે ત્રણ વખત પાછું એ તો કીધું ત્યારે ખબર પડી કે બે ત્રણ વખત ઉપર ગઈ નીચે આવી તો સત્પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે જ ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ અખંડ છે ત્યાર પછી આપણે વાત કરી કે એમના યોગમાં જે આવે એને પણ એમના દર્શનથી શાંતિનો અનુભવ થાય છે પછી ત્રીજી વાત કરી કે એમનો પોતાનો આગ્રહ પણ રહે છે કે આપણે ભગવાનમાં જોડાઈએ ભગવાનના ભજન ભક્તિમાં જોડાઈએ ચાલો અખંડ ગુણાતીદાન સામે કીધું કે તેલ ધારા વૃત્તિ તો સ્વરૂપાન સ્વામી જેવા કોકને રહે પણ અખંડ ભજન કરવું એ તો આગ્રહ એમના જીવનની અંદર રહેશે જ એ પણ આપણે સત્પુરુષના જીવનની અંદર કેવો આગ્રહ છે અને એમણે કેવો આગ્રહ રખાવ્યો છે એ પણ વાત જોયેલી ગુણાતીદાન સ્વામીએ પણ વાતોની અંદર વારંવાર એમણે ભજન કરવાનો જ આગ્રહ રખાયો છે ગુણાદિદાન સમી કે ભગવાનના ભજનની અંદર કેટલો માલ છે એની વાત સ્વામીએ કીધું કે આ ભગવાનનું ભજન કરીએ છીએ તો કેટલો લાભ છે તો એક બ્રહ્માંડ જેટલો ના કહેવાય સો બ્રહ્માંડ જેટલો પણ ના કહેવાય હવે સો બ્રહ્માંડનો લાભ એટલે આખે સો બ્રહ્માંડની સંપત્તિ સો બ્રહ્માંડની સંપત્તિ આપણી થાય એના કરતાં ગુણાદિદાન સમી કે ભગવાનના ભજનની અંદર એ વિશેષ માલ છે પછી સ્વામીએ પોતે કેવો ભજનનો આગ્રહ એમણે પોતે રાખ્યો છે એની વાત કરતાં ગુણાતીદાન સ્વામી પોતે કીધું સ્વામી કે અંતરમાં ટાળું રહે અને ધગી ન જાય એના બે ઉપાય છે એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા અર્ધા સમજવા અંતરમાં શાંતિ માટે પણ સ્વામી શું કહે છે કે ભગવાનનું ભજન કરવું ભગવાનનું ભજન કરીશું તો જ અંતરમાં શાંતિ રહેશે પછી સ્વામીએ પોતે ભ ભજનની કડકડાટી કેવી બોલાવી એના માટે એક વાતની અંદર દ્રષ્ટાંત આપ્યો ડભાનના યજ્ઞ વખતે બધા દ્વેષી લોકો છે એમણે પોતે વિરોધ કરવાનું ધારેલું પણ શ્રીજી મહારાજે કાઠી દરબારોની ચારે બાજુ યજ્ઞશાળાને ફરતે બધી હાર કરી દીધી અને કાઠી દરબારોએ પોતે ઘોડા અસવારો બધી લઈને એવી કડકડાટી બોલાવી કે કોઈ વિરોધી અંદર પેસી શક્યું નહીં આ તો દ્રષ્ટાંત આપ્યું સ્વામીએ પછી કીધું કે એવી રીતે ભગવાનના ભજનની કડકડાટી બોલાવી જેથી કરીને બીજો કોઈ સંકલ્પ અંતરની અંદર પેસી શકે નહીં પ્રમુખ સાંઈ મહારાજ પણ એકવાર સારંગપુરની અંદર હતા અને ગ્રહણ હતું આખી રાતનું ગ્રહણ હતું સવારે પૂરું થવાનું હતું એટલે રાત્રે તો સભા થઈ પછી સવારે થોડો ટાઈમ હતો એટલે સ્વામીનું વોકિંગ થઈ જાય એવું આયોજન કરેલું સ્વામી વોકિંગ કરી લે ગ્રહણ ચાલુ જ હતું એ દરમિયાન ભજન કીર્તન બધું ચાલે અને છેલ્લે ગ્રહણ પૂરું થવા આવ્યું એ વખતે છેલ્લે પાંચ મિનિટ સ્વામી ધૂન બોલાવે છે એટલે સ્વામીનું વોકિંગ ચાલુ હતું ને સ્વામીએ ધૂન બોલાવવાની કીધી અને જોરદાર ધૂન બોલાવી પછી સ્વામીએ આમ તો વોકિંગ અડધો કલાક કર્યું એટલે સ્વામી હાફી જાય હાફતા હાફતા સ્વામીએ માઇક હાથમાં લઈને કીધું સ્વામીએ આવી રીતે ભજન કીર્તનની કડકડાટી બોલાવીએ તો કોઈ માયા અંતરની અંદર પેસી શકે નહીં એવી સ્વામી પોતે એ વખતે ત્યાં વાત કરી તો મોટા પુરુષનો એ આગ્રહ રહેશે કે ગમે તેમ કરીને આપણે ભગવાનના ભજનની અંદર જોડાઈએ કુણાજીદાન સ્વામી એમની વાતની અંદર લખ્યું કે દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય ક્રિયા દેહે કરીને કરવાની છે પણ પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય એ વાત પછી આપણે આગળ જોઈશું કે આત્મારૂપ થઈને ભગવાનનું ભજન કરવાનું પરંતુ મૂર્દ ભજન કરતો હોય તો સ્વામી કંઈક બહુ સમાસ થાય પણ પછી કે છે પણ ક્રિયા રૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં પ્રવૃત્તિમાં ક્રિયાની અંદર એ ભળી જાય તો સ્વામી કે કે ઠીક નહીં ગુણાધિતાન સ્વામી એટલા માટે તો સ્વામીએ પોતે બીજી પણ એક વાતની અંદર એ લખ્યું સ્વામી કે કે ભજન ભક્તિ ને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે ક્રિયા કરવાનો મહારાજનો હાર દશે ને ક્રિયા પ્રદાન થઈ ગઈ છે તે મહારાજના બડેલ નહીં હોય ત્યારે રક્ષા કરશે પછી કહે છે કે મૂર્તો કહે છે ભજન ભક્તિ કથા વાર્તા એની સહાયને અર્થે ગૌણપણે ક્રિયા કરવાનો મહારાજનો આદેશ છે પણ ક્રિયા પ્રદાન થઈ ગઈ છે કોઈ પણ વ્યવહાર પ્રદાન થઈ જાય તે મહારાજને સ્વામીને માન્ય નથી મોહન મહારાજ તો અત્યારે તો ખૂબ નિષેધ કરે છે કે વ્યવહાર પ્રદાન થઈ જાય એનો તો તો વ્યવહાર પ્રદાન ના થવો જોઈએ ક્રિયાપ્રદાન થવી ન જોઈએ મહારાજ કે ગુણાધિદાન સમય સમજાવે છે કે એ તો ગૌણ છે ભજન ભક્તિ મુખ્ય છે ભજન ભક્તિ કથા વાર્તાની સહાય માટે બી ચોવીસ કલાક આપણે માળા લીને બેસવાના નથી ચોવીસ કલાક ધ્યાન કરવાનું નથી ચોવીસ કલાક કે આપણે ભજન કરી શકવાનું નથી એટલા માટે ભાઈ થોડી ક્રિયા થોડો વ્યવહાર એ બધું સોંપ્યું છે પણ એ ગૌણ માટે કરવાનું કીધું છે કે એ ગૌણ રાખવું પણ પ્રધાન દ્વારા રાખવું અને આપણે ઊંધું થઈ જાય છે જ્યારે ભજન એ ગૌણ થઈ જાય છે ક્રિયા પ્રદાન થઈ જાય છે અને ક્રિયા પ્રદાન થઈ જાય છે એટલા માટે તો અત્યારે ઘણા બધા દેશોની અંદર ઘણા બધા શહેરમાં કેવું સંપૂર્ણ લોકડાઉન છે તો ઘણા લોકો ઘરમાં મૂજાય છે શું કરવું તો આપેલો જ છે આદેશ કે પેલું તો આ બધું જે વ્યવહાર કરીએ છીએ જે બધું કરીએ છીએ તો ગૌણ છે મુખ્યત્વે એમને ભજન કરાવવું છે ભજન કરાવવા માટે ચોવીસ કલાક આપણે ભજન કરી શકતા નથી ભક્તિ કરી શકતા નથી કથાવાર્તા કરી શકતા નથી એટલા માટે ઘઉં પણ આ બધી ક્રિયાઓ પ્રવર્તાવી છે પરંતુ ક્રિયાપ્રદાન થઈ ગઈ એ આવા પ્રસંગે ખબર પડે જેને ક્રિયાપ્રદાન થઈ ન હોય એને પછી ભજન ભક્તિ કથાવાર્તાની અંદર એટલો જ આનંદ આવે એને સમય ક્યાં જતો રે ખબર ના પડે અત્યારે સદ્ગુરુ સંતોનું આપણે જીવન જોઈએ છે ડૉક્ટર સ્વામીના સેવક જોડે વાત થઈ ગઈ તો આખો દિવસ ભજન ભક્તિ વાંચન આ બધું એમનું તો ચાલુ જ હોય ત્યાગલો સ્વામી સાથે પણ વાત થઈ તો એમ તો એ પણ ભગવાનનું ભજન ભક્તિ વાંચન એ બધું ચાલું કોઠારી બાપાને વાત થઈ તો એમણે તો એવું કીધું ટાઈમ ક્યાં પસાર થઈ જાય ખબર નથી પડતી આપણને લાગે આટલી બધી પ્રવૃત્તિ કરતા હતા પણ પ્રવૃત્તિ નથી એમને ગૌણ હતી ભજન ભક્તિ મુખ્ય હતું તો અત્યારે પાંચ પાંચ થાળ બોલે છે બે ટાઈમ પાંચ પાંચ થાળ બોલે વાંચન કરે ભજન કરે માનસિક કરે એમાં કે સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર પડતી નથી તો એ બધાના જીવનની અંદર આપણને જોવા મળે કે ભાઈ ગૌણ પણ એક ક્રિયા હતી પ્રધાન ભજન હતું તો અત્યારે ભજનની અંદર સાહજિકતાથી એ પોતે એ જોડાયેલા છે એ તો ક્રિયા કરતાં પણ જોડાયેલા છે પરંતુ આવા સમયે આપણને ખબર પડે કે આપણા મને એમની અંદર ક્યાં ભેદ પડે છે એ ખબર પડે તો જ્યારે આવી નવરાશનો સમય મળે ત્યારે આવી ભ ભજન ભક્તિ કથા વાર્તા એની અંદર એ મન પરોવાનો આદેશ એ મહારાજે પોતે આપણને આપેલો છે અને ગુણાધિત સત્પુરુષે પણ એનો આગ્રહ રાખેલો છે હવે ચોવીસ કલાક ભગવાનનું ભજન એ પણ થઈ શકતું નથી તેના માટે શું કરવું તે પણ પ્રેક્ટિકલ વાત મહારાજે પોતે અને સત્પુરુષે આપણે આપણને એમના જીવન દ્વારા બતાવી છે કે આપણે ચોવીસ કલાક ના થાય તો અમુક ક્રિયા લઈએ કે અમુક ક્રિયાની અંદર એ ભગવાનમાં વૃત્તિ રાખવાનો ભજન કરવાની આપણે શરૂઆત કરીએ કે અમુક ક્રિયાઓ એવી છે કે જે ભક્તિ સંબંધી ક્રિયા છે જે ભક્તિ માટે જે ભજન માટે જ છે તો એમાં તો આપણે વ્યવસ્થિત ભજન કરીએ જેમ કે આપણે દરેક હરિભક્તો છે એને બે ટાઈમની આરતી એનો આદેશ છે પરંતુ ઘણાના જીવનમાં કેવું થઈ ગયું છે કે આરતી ઘરની અંદર શું કે ઘર મંદિર હોય એટલે ઘર મંદિરની અંદર આરતી થવી જોઈએ એ પછી ઘરના એ પત્ની કરી દે કે મધર કરી દે અને ઘણા કોન્ટ્રાક્ટ આપેલો હોય બસ કે ભાઈ એમને કોન્ટ્રાક્ટ એમનો અમારે બધું પૈસા કમાવાનો કોન્ટ્રાક્ટ અમારો અને ઘરમાં બધું ઘર મંદિરની અંદર આરતી કરે ને થાળ કરે ને બધો કોન્ટ્રાક્ટ એમનો એવું સમજીને આરતીની અંદર હાજર જ ન હોય તે ખોટું છે તો આપણને વ્યવહાર પ્રદાન થઈ ગયો કહેવાય તો એમાં માટે આપણને મોટા પુરુષ આપણને જાગ્રત કરે છે બે ટાઈમની જે આરતી આપણને કીધી છે ઘર મંદિરની અંદર પણ સવાર સાંજ બે ટાઈમ આરતી એની અંદર આપણે હાજર રહીએ કદાચ કોઈક સંજોગો વસાત આપણે હાજર ન હોય તો આરતી બોલવાની આરતી અષ્ટક બોલવાના એ આપણને આદેશ છે તો એટલું તો ભજન થશે એટલું તો ભજન થશે એટલો ટાઈમ તો ભજનની અંદર આપણે જોડાઈશું કે થોડી તો શરૂઆત કરવી પડશે ને થોડી પણ જો શરૂઆત નહીં કરીએ તો આખો દિવસ બધું ક્રિયામન વ્યવહાર મન એની અંદર પસાર થઈ જશે તો શરૂઆત જે બે ટાઈમની આરતી છે એ બે ટાઈમની આરતીથી આપણે શરૂઆત કરીએ કે બે ટાઈમ આરતી જે છે તો આરતી અષ્ટક એ આપણે ભગવાનના ભજન માટેનો ભક્તિ માટેનો આપણને સમય મળે છે ભગવાનમાં જોડાવા માટેનો સમય મળે છે તો બે ટાઈમની આરતી એ નિયમિત કરવી વ્યવસ્થિત કરવી એમાં પણ ખાલી કરવા ખાતર નહીં કે ભાઈ આરતી કરી દીધી ને પછી જય જય કરીને ચાલ્યા ગયા એવું નહીં પ્રમુખ સ્વામી મહારાજ ખાસ કહેતા કે ભાઈ આરતી કરીને જય જય કરીને ચાલ્યા જઈએ એવું નહીં અષ્ટક દરમિયાન વ્યવસ્થિત ઉભારીએ અષ્ટકની અંદર પણ જોડાઈએ અને કેવી રીતે જોડાવવાની એની આગળ આપણે વાત કરીશું મોટા સદ્ગુરુ સંતોના જીવનની અંદર આપણને પ્રેરણા મળે છે કે લોકો આરતી અષ્ટક દરમિયાન કેવી રીતે જોડાયા છે એ આપણે એમને પ્રશ્નોત્તરી દ્વારા પણ આપણને ખબર પડે છે ઘણા બધા પ્રશ્નો સદ્ગુરુ સંતોના આપણે પૂછેલા છે તે લોકો આરતી દરમિયાન અષ્ટક દરમિયાન કેવી વ્યવસ્થિત રીતે જોડાય છે તો આરતી અષ્ટક હવે જે નિયમિત આરતી અષ્ટક કરે છે તેટલું એટલું તેને ભજન થયું સવાર સાંજ તવે ત્રીજું એણે ઉમેરવાનું ચેષ્ટા ઘણા બોલે છે અને ઘણા ના બોલતા હોય તો અત્યારે નવરાશનો સમય છે તો ચેષ્ટા બોલવાનું એ ખાલી કંઈ સંતો માટે જ આદેશ એવું છે નહીં બધા માટે આદેશ છે તો ચેષ્ટા બોલીએ તો એટલું પાછું પચીસ ત્રીસ મિનિટ બીજું ભજન થયું એ ભજનની અંદર એટલા આપણે વધારે જોડાયા માનસીનો આદેશ છે એ માનસી કરીએ આપણે તો માનસી કરીએ તો એ દરમિયાન પણ આપણે ભગવાનની અંદર એટલું જોડાણ વધે છે તો થોડો થોડો સમય કરતાં ભગવાનના ભજનની અંદર થોડું વધારે જોડાતા જઈએ બે ટાઈમ આરતી છે પછી આવી રીતે કથાવર્તા સાંભળીએ પણ ભગવાનનું ભજન જ છે ઉનાથી દાન કીધું નવરાશ હોય ત્યારે શું કરવું તો ભગવાનની મૂર્તિ લઈને બેસું તો મૂર્તિ લઈને બેસું એટલે મૂર્તિ દેશું સ્વામીએ જ કીધું કે ભગવાનની કથાવર્તા કથાવાર્તા એ મૂર્તિ છે તો કથાવર્તા સાંભળીએ કથા વાર્તા ઘર સભા કરીએ આ બધું ભગવાનનું ભજન વધારવા માટેના બધા આપણી જે પ્રણાલિકા એવી રીતે ગોઠવાયેલી છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો શ્રીજી મહારાજે અને એ વખતે પારમણશો જે આખી પ્રણાલિકા જે સેટ કરી છે એ એવી રીતે સેટ કરી છે કે સહેજે સહેજે સમયે સમયે આપણને ભગવાનની અંદર વૃત્તિ જોડાય ભગવાનનું ભજન થાય જેમ સવારે પૂજા કરવાની તો પૂજાની અંદર જોડાવાય પછી ઘર મંદિરની અંદર આરતી કરીએ પછી જ્યારે જો કોઈ દુકાને જતા હોય તો દુકાને પણ એની અંદર પણ નવરાશ મળે તો પાછું એવું માનસી કરીએ વાંચન કરીએ ઘેર આવીને પણ પાછું સાંજે આરતી કરીએ ઘરસભા કરીએ ચેષ્ટા બોલીએ તો આ બધું જે ભગવાનના ભજનની અંદર ભક્તિની અંદર સમયે સમયે આપણે જોડાઈએ એવી આખી આપણી દિનચર્યા એ સેટ કરેલી છે તો ભગવાનનું ભજન એની અંદર જોડાવાનું હવે આ સમયે સમયે જોડાવાનું એની અંદર આપણને તો શું કરવું એ ઘણી વખત ખબર પડતી નથી કેમને આપણે મૂળ ભણે ચલો આરતી કરવાની તો આરતી કરી નાખી પછી અષ્ટક બોલવાનું તો બોલી નાખ્યા ચેષ્ટા બોલવાની બોલી નાખી પૂજાની અંદર પણ મિકેનિકલ જ થઈ જાય છે પૂજા પણ એવી જ છે કે મિકેનિકલ જ થઈ જાય છે અને આપણા બધાનો પ્રશ્ન છે તમારો અમારો બધાનો પ્રશ્ન છે બધું મિકેનિકલ થઈ જતું હોય છે તો ઘણી વખત આપણને આળસ આવે કંટાળો કે ભાઈ મિકેનિકલ થાય છે નથી કરવું પણ પ્રમુખ સહી મહારાજ પોતે એક વખત વિદ્યાનગરની અંદર હતા અને કોઠારી બાપાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બધું આ બધું આરતી છે ચેષ્ટા છે આ બધું માનસી છે એ બધું મિકેનિકલ થાય છે એમાં કે મન રહેતું નથી તો પછી કોઠારી બાપા ઉત્તર આપવાની શરૂઆત કરતા કે ભાઈ ને આપણે એની અંદર ભગવાનમાં મન પરોવું પણ સ્વામી પોતે અંતર્યામી આવી પણ એ બધાનું વૃત્તિ જાણી ગયા હશે તો સ્વામીએ પોતે માઈક હાથમાં લીધું સ્વામી કે મિકેનિકલ તો મિકેનિકલ એકવાર શરૂ તો કરવું કે મિકેનિકલ પણ કરવાનો આગ્રહ રાખવો સ્વામી કે એકવાર મિકેનિકલ થશે તો પછી એમાં સુધારો થશે પણ કરતા જ નહીં હોય સુધારો ક્યાં થશે કે કરતા જ નહીં હોય સ્વામી કે આરતીમાં જ નહીં જતા હોઈએ ચેષ્ટા જ નહીં બોલતા હોઈએ માનસિક નહીં કરતા હોઈએ તો સુધારો ક્યાંથી થવાનો છે પણ એકવાર સ્વામી કે મિકેનિકલ તો મિકેનિકલ શરૂઆત કરવાની શરૂઆત કર્યા પછી સ્વામી કે એની અંદર સુધારો કરવાનો તો એમાં સુધારો કરવાની અંદર શ્રીજી મહારાજે એક સરળ રીત આપણને આપી છે લીલા ચરિત્ર સંભાળી રાખવાની એ સહેજે થાય એવું છે ભગવાનના ચરિત્રો આપણે સંભાળી રાખવાના પ્રથમનું ત્રીજું વચનામૃત છે એનું આપણે થોડું વાંચન કરીએ શ્રીજી મહારાજે લીલા ચરિત્ર સંભાળી રાખવાની ઘણા બધા વચનાઓની અંદર વાત કરેલી છે લીલા ચરિત્રથી શું ફાયદો થાય એ પણ વાત કરેલી છે પછી લીલા ચરિત્ર જો સંભાળી રાખીએ તો મન નિર્વાસ થાય પ્રથમના આડત્રીસમાં વચનાઓની અંદર કીધું બધાના પાંત્રીસમાં વચનાઓની અંદર મહારાજે કીધું કે લીલા ચરિત્ર જો સંભાળી રાખે તો એનું એ કલ્યાણ થતું હોય છે એ વાત કરી બધાના અઠ્ઠાવનમાં વચનાઓની અંદર મહારાજે કીધું કે લીલા ચરિત્ર સંભાળી રાખે તો સંપ્રદાયની પુષ્ટિ થાય છે એટલે કે આપણું આંતરિક જીવન એ પણ પુષ્ટ બને છે આધ્યાત્મિક માર્ગની અંદર આપણી પ્રગતિ થાય છે આવો ઘણો બધો મહિમા લીલા ચરિત્ર સંભાળી રાખવાનો કીધો મુક્તા સ્વામીને અશાંતિ થઈ ત્યારે પણ મહારાજે શાંતિના ઉપાય તરીકે લીલા ચરિત્ર બતાવ્યા એટલે શાંતિ માટે પણ લીલા ચરિત્ર બતાવ્યા છે તો એ લીલા ચરિત્ર સંભાળી રાખવાની વાત મહારાજે પોતે કરેલી છે તો પ્રથમના ત્રીજા વચનોની અંદર મહારાજ પોતે કહે છે કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી મહારાજ પહેલાં જનરલ વાત કરે છે અવતાર માત્રની વાત કરે છે હવે અવતારોએ જે જે સ્થાનકમાં જે જે લીલા કરી હોય તો આપણે ક્યાં જોવા જવાના છે એટલે મહારાજ સીધા પ્રગટ ઉપર આવે છે અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું તે સર્વેને સંભાળી રાખવા તે સા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુ કરીએ છીએ તથા જન્માષ્ટમીની એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ એટલે ઓટોમેટિક મારા પ્રગટ ઉપર આવી ગયા મારે કે અમે જે હવે આ બધા ઉત્સવ કરીએ છીએ એ સંભાળી રાખવાના અને એમાં મારે કે દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલાઈ જવાય કારણ કે દેહ મૂક્યા સમયે કે રોગ કષ્ટ બીમારી એવી આવી જાય તે વખતે ભગવાનની મૂર્તિ કંઈ સાંભળે નહીં મોહનસાઈ મહારાજ પોતાના વૃત્તાંત દ્વારા આપણને સમજાવે છે મોટા પુરુષના જીવનની અંદર આવું કે હોતું નથી જેમ ગઈકાલે ભગતજી મહારાજનો પ્રસંગ જોયો લગભગ ભાઈ કંસાર ઉખેડતા વૃત્તિ તૂટી એ મોટા પુરુષને એવું કે વૃત્તિ ઉખાડવાનું હોતું નથી પણ પોતાના વૃત્તાંત દ્વારા બતાવે છે કે ભાઈ આવી રીતે ઉખડવા દેવીની ક્ષણ માત્ર પણ એટલે મોહનસાઈ મહારાજ કે મારે બાયપાસ સર્જરી ઓગણીસો ને અઠ્ઠાણુંની અંદર કરાવી અને વખતે પહેલેથી મેં આત્મવિચાર કરી રાખેલો કે આપણે દેહ નથી દેહથી જુદા આત્મા છીએ બ્રહ્મ છીએ અક્ષર છીએ સત્પુરુષ આપણો આત્મા છે આ બધો વિચાર કરી રાખેલું પરંતુ સ્વામી કે બાયપાસ સર્જરી પૂરી થઈ અને પછી આઈસીયુમાં રાખેલા હવે મોનસે મારની પ્રકૃતિ પહેલેથી ઠંડી જરાય ફાવે નહીં અને એ વખતે કે સાત સાત એસી કે ધમધમે આખું એટલું બધું એટલું બધું ઠંડુ કે એટલું બધું ઠંડુ એની અંદર એક તો ઠંડી લાગે અને દુખાવો જે શરૂ થયો ભાનમાં આવ્યા પછીનો એટલે જે અસહ્ય વેદના હતી એટલે બધો વિચાર કરવા માટે પ્રયત્ન કર્યો આત્માનો પણ કે ભાઈ કે વિચાર થયો નહીં એની અંદર અચાનક એ મને કે યોગીજી મહારાજની સ્મૃતિ થઈ આવી યોગીજી મહારાજ સારંગપુરની અંદર હતા અને સારંગપુરમાં સ્મૃતિ મંદિર છે એ વખતે મંદિર નહોતું પણ જે એ સ્મૃતિ મંદિરની જગ્યા અને જે મૂર્તિ પધરાવું ઓટો કરીને જે કરેલું એ હતું તો યોગીજી મહારાજે આમ હાથનો લટકું કરીને કર્યું કે શાસ્ત્રીજી મહારાજ સાથે અમે આવી રીતે ખાંભળાથી બધી ચાલતા આવી રીતે આવતા હતા પોટલા ઉચકીને યોગીજી મહારાજે લટકું કર્યું એ સાંભળ્યું ત્યાર પછી તો યોગીજી મહારાજનો બીજો પ્રસંગ ત્યાં આગળ જ ત્યાં સ્મૃતિ મંદિરની પાછળ લીંબુ ઉતા યોગીજી મહારાજે એક બધા લીંબુ ખંકેરી અને પોતાના ગાતરિયામાં ભેગા કરી અને ઉચકીને ચાલ્યા એ દર્શન કરેલા એક પછી એક યોગીજી મહારાજના પ્રમુખ સંઈ મહારાજનો કંઈક ક્રમના રહ્યો ક્યારેક પ્રમુખ સંઘ મહારાજનું યાદ આવે ક્યારેક યોગીજી મહારાજનું યાદ આવે પણ એક એ ચરિત્રો એ એક પછી એક જે યાદ આવવા માંડ્યા ચરિત્રોની અંદર કે મોટા પ્રસંગો બન્યા હોય એવું નહીં સાહજિક ચરિત્ર કે લટકું કર્યું હોય બેઠા હોય ઉઠ્યા હોય એ બધા ચરિત્રો એક પછી એક જે યાદ આવવા માંડ્યા એક પછી એક બધી સ્મૃતિ થવા માંડી દુઃખ બધું બોલાઈ ગયું દુઃખ બધું વિસરાઈ ગયું ખબર જ ના પડી તો જો આપણને બતાવે છે કે ગમે તેવું મુશ્કેલી આવે ગમે તેવું દુઃખ આવે ગમે તેવા પ્રશ્નો આવે એ વખતે જો ચરિત્ર સંભાળીએ એની અંદર મનને પરોવી દઈએ તો પછી ઓટોમેટિક બધું જ ભૂલાઈ જતું હોય છે અને ભગવાનની મૂર્તિ એ સાંભળી જતી હોય તો એ વાત કરી મારે જે પ્રથમના અડત્રીસમાં વચનોની અંદર પણ ચરિત્રો કેવી રીતે સંભાળવા એની વાત કરવી છે મહારાજ કહે છે કે મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા એ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાંસવું અને ભગવાનના ચરિત્રૂપ ચરિત્રરૂપ ઝાડને વિશે મનને ગૂંચવી મેળવું જેમ કરોડિયો પેલો ઝાડ કરે છે એમ શ્રીજી મહારાજ કે ભગવાનના ચરિત્રરૂપ જાળામાં મનને ગૂંચવી મેળવું ભૂતનું દ્રષ્ટાંત પણ આપે છે એ આપણે જાણીએ છીએ કે એક જણને ભૂતવસ થયો એટલે જે કામ બતાવે તરત કહે પહેલાંના સમયમાં નળ હતા ને એટલે પાણી ભરવા મોકલે તો તરત પાણી ભરીને આવી જાય બહાર ગામના કૂવામાંથી પાણી ભરીને આવી જાય ખેતરની અંદર ગાય માટે કે બળદ માટે ઘાસચારો લેવા જવાનું ખેતરમાં મોકલે તરત વાળીને તૈયાર કરીને પાછો આવી જાય અને પછી કે જેવો નવરો પડે ને પેલા માણસને કહે તું મને કામ બતાવ ને તરત તો ખાવ તને અને પેલો તો મૂજાયું એકદમ અને દુબળો થવા લાગ્યો અને પછી કોઈ સંત મળે એને કીધું ભાઈ કેમ મૂંઝાય છે ને કેમ દુબળો થઈ ગયો તો કે આવું છે કે આ ભૂત મને વસ થયું કામ બધું જે બતાવું તરત કરી દે છે પણ જેવું નવરું પડું ને નવરું પડે એટલે તરત મને ખાવા તૈયાર થાય છે કે કાંઈ વાંધો નહીં હવે આવે એટલે તારે કહેવાનું કે ફલાણા જંગલની અંદરથી મોટો વાંસ લઈ આવ એટલે જેવું ભૂત એક કામ બતાવ્યું નવરો થયો એટલે કે ભાઈ હવે તું વાંસ લઈ આવ્યો જંગલમાંથી વાંસ લઈ આવ્યો પછી કંઈક આંગણાની અંદર રોપી દે આંગણાની અંદર એ વાંસ રોપાયો અને પછી કે કામ બતાવો કે હવે ચડ ને ઉતર આ વાંસડા ઉપર ચડ ને ઉતર હવે કોઈ દિવસ પૂરું થવાનું જ નથી ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપી છે કે ભૂતને વાંસળો જેમ આપી દીધો એમ ચરિત્રરૂપ વાંસળો આપી દેવાનો એટલે કે ચરિત્રની અંદર સતત મનને ગૂંચવી મેળવું એમાં પછી મહારાજ કહે છે કે ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું ને ભગવાનના ગાઢ મનમાં કર્યા કરવા એક સમયોને બીજો કરો બીજો સમયોને ત્રીજો કરો એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવા જે ભગ એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે મારે કે એક જ દિવસના ચરિત્ર સંભાળવા બેસે તો પણ પાર ના આવે તો સત્સંગ થયા તો દસ પંદર વર્ષ થયા હોય તો તેનો પાર જ ન આવે અને એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમંશની સભા થઈ આવી રીતે મહારાજની પૂજા થઈ આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા જો શ્રીજી મહારાજે કહ્યું વારંવાર એકનું એક ચરિત્ર હોય તો પણ વારંવાર સંભાળવું અને કેવી રીતે બેઠા હોય એ પણ સ્મૃતિ કરવાની કે લટકું કર્યું હોય એ પણ સ્મૃતિ કરવાની પૂજા થઈ હોય એટલે કે હારતોરા થયા હોય તો હારતોરાની પણ સ્મૃદ્ધિ કરવાની અને વાર્તા એમણે જે કંઈ વાત કરી હોય એની પણ સ્મૃદ્ધિ કરવાની આવી રીતે મહારાજ કે ચરિત્રો સંભાળવા એ ચરિત્રની અંદર મનને ગૂંચવી મળ આ થોડો સરળ ઉપાય છે અખંડ વૃત્તિ રાખવી એ લાસ્ટ સ્ટેપ છે પણ એના કરતાં પણ સરળ ઉપાય મારે કે અખંડ વૃત્તિ રહેતી હોય તો પણ ચરિત્ર સંભાળવા કારણ કે ઘણી વખત કૃપાએ કરીને વૃત્તિ રહેતી હોય એના માટે છે બાકી જે ભગવાનને સંતની કૃપા રાજીભો સાધના કરીને જે રાજીભો પ્રાપ્ત કર્યો હોય ને જે વૃત્તિ રહેતી હોય તો તૂટે નહીં પરંતુ કદાચ એમને એમ કૃપા થઈ ગઈ હોય અને વૃત્તિ રહેવા લાગે તો પછી જ્યારે દેહમાં દુઃખ આવે કષ્ટ આવે ત્યારે વૃત્તિ તૂટી જવાનો સંભવ છે પણ ચરિત્ર જો સંભાળી રાખ્યા હોય તો મહારાજ કહે શાંતિ રહે તો આવી રીતે ચરિત્ર સંભાળવાની મહારાજે વિસ્તારથી વાત કરી વારંવાર ચરિત્ર સંભાળવાની વાત કરી પરમંશોના જીવનમાં અને મોટા સદ્ગુરુ સંતોના જીવનની અંદર આપણને આ ચરિત્રોની કેવી રીતે સ્મૃતિ કરતા એની વાત એ આપણને એમના ગ્રંથો દ્વારા ભક્ત ચિંતામણી છે અને હરિસ્મૃતિ વગેરે ગ્રંથો દ્વારા એ આપણને જાણવા મળે છે તો એની વાત અને કેવી રીતે ચરિત્રો સંભાળવા આપણે પણ પ્રગટના ચરિત્રો કેવી રીતે સંભાળવા એની વાત આપણે આવતીકાલે જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય